નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 8 વિષય વિજ્ઞાન સ્વઅધ્યયન પોથી ચેપ્ટર નંબર 3 કોલસો અને પેટ્રોલિયમની વાત કરવાના છીએ. તો અહીંયા આપણી પાસે ચેપ્ટર 3 ધોરણ 8 વિષય વિજ્ઞાન સ્વઅધ્યયન પોથીના પ્રશ્નો છે, જોઈએ આપણે એમના સોલ્યુશન. તો પહેલો પ્રશ્ન છે, રોજિંદા જીવનમાં વપરાતા કુદરતી સંસાધનોની યાદી બનાવો. રોજિંદા જીવનમાં આપણે પાણી, હવા, સૂર્ય, માટી, અશ્મી બળતણ એ બધા કુદરતી સંસાધનોનો આપણે ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી બીજું, અશ્મી બળતણના નિર્માણની પ્રક્રિયા કેવી રીતે થાય છે? અશ્મી બળતણ સજીવોના મૃતદેહના અવશેષોમાંથી બનેલ હોય છે. જમીનમાં લાખો વર્ષ પહેલાં જે સજીવોના મૃતદેહ વનસ્પતિ જમીનમાં દટાઈ ગયેલા હોય તેની પર પૃથ્વીના દબાણ અને ઉષ્માના લીધે તે અશ્મી બળતણ બને છે. ત્યાર પછી ત્રીજું, આપણને કોલસો ક્યાંથી મળે છે અને તે કઈ રીતે બને છે? આપણને કોલસો જમીનમાંથી મળે છે. કોલસો મૃત વનસ્પતિના કોહવણથી લાખો વર્ષના અંતે બને છે. કાર્બોનાઇઝેશન એટલે શું? મૃત વનસ્પતિ કોલસામાં રૂપાંતર થવાની ક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે. ત્યાર પછી પાંચમું, કોલસા પર પ્રક્રિયા કરીને અન્ય કયા પદાર્થો મેળવવામાં આવે છે? કોલસા પર પ્રક્રિયા કરીને કોક, કોલ્ટાર અને કોલગેસ એ 3 ઉપયોગી પદાર્થો મેળવાય છે. મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 8 ગણિત વિજ્ઞાન અને ગુજરાતીના સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન મૂકેલા છે. આ દરેક ચેપ્ટરના સોલ્યુશન તમારે જોઈતા હોય તો મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાં જાજો. ત્યાં તમને ધોરણ 8 ગણિત વિજ્ઞાન અને ગુજરાતીનું સ્વઅધ્યયન પોથીનું ફોલ્ડર જોવા મળશે. આ ફોલ્ડર ખોલશો એટલે દરેક ચેપ્ટરના સોલ્યુશન મળી જશે. છઠ્ઠો પ્રશ્ન, નીચેના પદાર્થના ઉપયોગ જણાવો. કોક ભઠ્ઠીઓમાં બળતણ તરીકે. બીજું, કોલ્ટાર રંગો, દવાઓ, વિસ્ફોટકો બનાવવા. ત્રીજું, કોલગેસ કારખાનામાં બળતણ તરીકે. સાતમું, પેટ્રોલિયમ કેવી રીતે બને છે? સમુદ્રના તળિયે સજીવો દટાતા રહ્યા, તેના પર માટીના થર થતા ગયા. લાખો વર્ષની પ્રક્રિયા બાદ આ અવશેષોનું જૈવ રાસાયણિક પ્રક્રિયાને લીધે પેટ્રોલિયમમાં નિર્માણ થાય છે. ત્યાર પછી આઠમું, પુનઃપ્રાપ્ય સંસાધનની લાક્ષણિકતા જણાવો. પુનઃપ્રાપ્ય સંસાધનનો ઉપયોગ કરવાથી તે ખલાસ થતું નથી, આ તેની મુખ્ય લાક્ષણિકતા છે. તેનો ઉપયોગ માનવ માટે નુકસાનકારક નથી. નવમું, ભારતમાં પેટ્રોલિયમ ક્યાંથી મળી આવે છે? ભારતમાં પેટ્રોલિયમ ક્યાંથી મળી આવે છે? ભારતનો નકશો મેળવી તમે નોંધાયેલા સ્થાનોને ભારતના નકશામાં શોધવાનો પ્રયત્ન કરો. તો કે અસમ, ગુજરાત, મુંબઈ, ગોદાવરી, કૃષ્ણા નદી પાસેથી મળી રહે છે. ત્યાર પછી દસમું, પુનઃ અપ્રાપ્ય સંસાધનોની લાક્ષણિકતા જણાવો. સજીવોના મૃતદેહના અવશેષમાંથી મળતા સંસાધન પુનઃ અપ્રાપ્ય સંસાધન છે, જેનો ઉપયોગ કરવાથી પૂરેપૂરો થઈ જવાની શક્યતા હોય છે. 11મું, કુદરતી વાયુના ઉપયોગ જણાવો. કુદરતી વાયુનો ઉપયોગ વાહનોમાં ઈંધણ તરીકે તેમજ કારખાનામાં બળતણ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. 12મું, કોલસો અને ખનિજ કોલસો બંને એક જ છે કે જુદા? કેવી રીતે? ખનિજ કોલસો અને કોલસો અલગ છે. ખનિજ કોલસો કુદરતી રીતે પ્રાપ્ત થાય છે, જ્યારે કોલસો છે માનવ દ્વારા બનાવી શકાય છે. તમારા ઘરમાં પેટ્રોલિયમ પેદાશનો ઉપયોગથી ચાલતા સાધનની યાદી કરો. અમારા ઘરમાં પેટ્રોલિયમ પેદાશની મદદથી ચાલતા સાધનોમાં પ્રાઇમસ અને ફાનસ છે. ત્યાર પછી 14મું, જો અશ્મી બળતણનો જથ્થો પૃથ્વી પરથી સંપૂર્ણ ખલાસ થઈ જાય તો કેવી પરિસ્થિતિ સર્જાય છે તે વિશે તમારા મંતવ્યો જણાવો.
જો અશ્મિબળતણનો જથ્થો પૃથ્વી પર સંપૂર્ણ ખલાસ થઈ જાય તો વાતાવરણમાં પ્રદૂષણ ઘટી જાય છે અને અશ્મિબળતણથી ચાલતા તમામ વાહનો અને ઉદ્યોગ બંધ થઈ જશે. 15મું, પેટ્રોલિયમ પેદાશોના વધુ પડતા ઉપયોગથી આપણને શું શું નુકસાન થાય છે. પેટ્રોલિયમ પેદાશોના વધુ પડતા ઉપયોગથી વાતાવરણ પ્રદૂષિત થાય છે, જેથી અનેક રોગો ફેલાય છે. એસિડ વર્ષા થાય છે, જેથી જંગલ પર માઠી અસર પહોંચે છે. ત્યાર પછી 16મું, ખૂટી જાય તેવા ઊર્જા સ્ત્રોતોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા માટે તમે કેવા પગલાં લેશો. ખૂટી જાય તેવા ઊર્જાનો સ્ત્રોતનો હું વિવેકપૂર્ણ ઉપયોગ કરીશ, જેમ કે ઘરની આસપાસ જવા હું સાયકલ કે ચાલીને જઈશ. બહાર જવા પોતાનું વાહન નહીં પરંતુ સરકારી વાહનનો ઉપયોગ કરીશ. 17મું, પર્યાવરણની જાળવણી માટેના સૂત્ર બનાવો અને નીચે આપેલી જગ્યામાં તેની નોંધ કરો. પર્યાવરણની રક્ષા કરો, પૃથ્વી સાથે સુરક્ષા. પર્યાવરણની કરો રક્ષા, પૃથ્વીની સાથે સુરક્ષા. પર્યાવરણ બચાવો, પ્રાણ બચાવો. વધુ વૃક્ષો વાવો, વરસાદ લાવો. ત્યાર પછી 18મું આવે છે, સીએનજીને બળતણ તરીકે વાપરવાથી ક્યાં ક્યાં ફાયદા થઈ શકે છે. સીએનજીનો શુદ્ધ બળતણમાં સમાવેશ થાય છે, જેનો ઉપયોગ કરવાથી ખર્ચ ઓછો થાય છે અને પર્યાવરણને પણ ખૂબ જ ઓછું નુકસાન પહોંચાડે છે. મિત્રો, યોગ્ય જોડકા જોડો. તો અહીં આપણે એ અને બી વિભાગ સાથે જોડકા જોડવાના છે, તો આ રીતના તમારે જોડકા બનશે. ઊંજણ તેલ, તેની સામે આવશે એફ, ઊંજવા માટે. પછી બીટુમીન, તો સી, રોડ સમતલ કરવા. પેટ્રોલ, તો કે બી, મોટરનું બળતણ. ચોથું, પ્રવાહી સ્વરૂપે પેટ્રોલિયમ વાયુ, તો ડી, ઘરગથ્થુ બળતણ તરીકે. 5મું, કેરોસીન, તો કે સ્ટવ અને જેટ પ્લેનનું બળતણ. ડીઝલ, એની સામે આવશે એ, ભારે વાહનોમાં બળતણ તરીકે. ત્યાર પછી 20મું છે જીયન. કોક એ કોલસાનો લગભગ શુદ્ધ પ્રકાર છે. પંથ, કોક સખત અને છિદ્રાળુ પદાર્થ છે. પૃથા, કોકનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં થાય છે. તો ઉપરમાંથી કોનું વિધાન સાચું? તો મિત્રો, એ ત્રણે ત્રણ વિધાન સાચા છે, બરાબર છે. તો આપેલા તમામ સાચા. ત્યાર પછી 21મું, અભેદ ખડક નીચે સંગ્રહાયેલા પેટ્રોલિયમ અને કુદરતી વાયુ પાણીના ઉપરના ભાગમાં હોય છે, કારણ આપો. અભેદ ખડક નીચે સંગ્રહાયેલા પેટ્રોલિયમ અને કુદરતી વાયુ પાણીના ઉપરના ભાગમાં હોય છે, કારણ કે પેટ્રોલિયમ અને કુદરતી વાયુની ઘનતા પાણી કરતાં ઓછી હોવાથી અને એકબીજામાં મિશ્ર થવાથી તે પાણીના ઉપરના ભાગમાં જોવા મળે છે. 22મું, આપણે વાહન ચલાવતી વખતે કઈ બાબતની કાળજી રાખવી જોઈએ? તો મિત્રો, એમાં ઉપરની તમામ, એક ધારીને મધ્યમ ગતિથી વાહન ચલાવવું, ટ્રાફિક સિગ્નલ પાસે એન્જિન બંધ રાખવું અને વાહનના નિયમિત જાળવણી કરવી, તો એ તમામ આવશે. ત્યાર પછી 23મું જોઈએ, નીચે આપેલ ગુણધર્મોના આધારે પુનઃ અપ્રાપ્ય અને પુનઃ પ્રાપ્ય સંસાધનોનું વર્ગીકરણ કરો. તો પુનઃપ્રાપ્ય સંસાધનનો ઉપયોગથી વાયુનું પ્રદૂષણ ફેલાતું નથી. પુનઃ અપ્રાપ્ય સંસાધન જે માનવીય પ્રવૃત્તિને કારણે ખલાસ થશે નહીં, બરાબર. પુનઃપ્રાપ્ય, પહેલાં બે છે પુનઃપ્રાપ્ય છે, બીજા બે છે પુનઃ અપ્રાપ્ય છે, અહીંયા લખવામાં મિસ્ટેક થઈ છે. પુનઃ અપ્રાપ્ય સંસાધન છે એનો ઉપયોગ વાયુનું પ્રદૂષણ ફેલાવે છે અને પુનઃ અપ્રાપ્ય સંસાધન છે એનું કુદરતમાં પ્રમાણ મર્યાદિત છે. એટલે છેલ્લા બેને છે એ પુનઃ અપ્રાપ્ય છે અને પહેલાં બંને છે પુનઃપ્રાપ્ય છે. ત્યાર પછી 24મું, અશ્મિબળતણને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનમાં ગણવામાં આવે છે. શા માટે અશ્મિબળતણને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનમાં ગણવામાં આવે છે? કારણ કે અશ્મિબળતણનો જથ્થો પૃથ્વી પર મર્યાદિત માત્રામાં છે અને તે ફરી બનતા લાખો વર્ષ સમય લાગશે. તો મિત્રો, આ તો આપણું ધોરણ 8 વિષય વિજ્ઞાન સ્વાધ્યન પોથી ચેપ્ટર નંબર 3 કોલસો અને પેટ્રોલિયમનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.